तो आ साथे जे समाचारों मळी रह्या छे, साबरमती नदीना पाणी रिवरफ्रंटमां घुस्याना। जी हां, साबरमती नदी बे कांठे वहेती थई छे। धरोई डेममांथी पाणी छोड़वामां आव्युं छे। रिवरफ्रंट पर साबरमती नदीनो नजारो जोवा मळी रह्यो छे। हाल वॉकवे पर पण पाणी फरी वळ्या छे। उल्लेखनीय छे कि उपरवासमांथी लगातार पाणीनी भरपूर आवक थई रही छे। जे पाणी धरोई डेममांथी छोड़वामां आवी रह्या छे, जेने कारणे आ पाणी साबरमती नदीमां आवी गया छे। साबरमती नदीना पाणी हाल रिवरफ्रंटमां घुस्या छे। तो आगे वधु माहिती आपी रहा छे संवाददाता दीपिका कुमार। दीपिका, आ वखते लगातार जे प्रकारे भारे वरसाद थयो जे मध्यप्रदेश अने राजस्थान छे, त्यारे उपरवासमांथी जे छोड़वामां आवी रह्यो छे पाणी, ए साबरमती नदीना पाणी रिवरफ्रंटमां घुसी गया छे, तेनो नजारो पण सामे आवी रह्यो छे। जाणवा मांगे छू हाल शुं स्थिति छे रिवरफ्रंट पर। बिल्कुल झरणा, अत्यारे मारी पाछळना दृश्यो એટલા બધા ભયંકર અને ભયાનક છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે અંધારાના સમયમાં અહીં આવે તો બિલકુલ ડરી જાય। વોકવે બંધ કરી દેવામાં આવે છે અને અગમચેતીના પગલા ઉપર કોર્પોરેશને પહેલેથી જ કહી દેવામાં આવ્યું હતું કે સવારે 9:30 થી વોકવે બંધ છે। અત્યારે રાતના આપ જોઈ રહ્યા છો કે રાતના સમયે લગભગ 9:15 જેવા થયા છે અને અત્યારે પાણી છે વોકવે પર ફરી વળ્યા છે। આઈ જ જગ્યા છે કે જ્યાં સવારના સમયે મોર્નિંગ વોકર્સ અને સાયકલિંગ કરતા લોકો છે સાયકલ ચલાવવા આવતા હોય છે। દધીચી બ્રિજની બિલકુલ નીચે અમે લોકો ઊભા છીએ। સુભાષ બ્રિજ પાસેનો જે વિસ્તાર છે તે વિસ્તાર પણ લગભગ આ રીતે પાણીમાં ગરકાવ છે। વોકવે ઉપર આ પ્રકારના પાણી છે અને હમણાં જે 9:45 કલાકની જે પરિસ્થિતિ છે જેમાં ખાસ કરીને સરકાર તરફથી જે માહિતી મળી છે તેમાં વાસણા બેરેજના 25 જેટલા ગેટ ખોલી દેવામાં આવ્યા છે। પાણી એટલું બધું ભરાઈ ગયું છે કે જેને કારણે કોઈ પણ વ્યક્તિ જ્યારે અહીંથી પસાર થાય તો પાણીમાંથી પસાર થવું પડશે અને આમ પણ અહીંથી પસાર થવાનું બિલકુલ મુમકિન નથી, કારણ કે અહીં કોર્પોરેશનના અને તમામ હોમગાર્ડના જવાનો છે તેનાત કરી દેવામાં આવ્યા છે। રાતના સમયે પણ તેઓ તૈનાત રહેશે। ખૂબ જ ભયંકર અને ભયાનક એવા દૃશ્યો જે ક્યારે પણ આવા નહોતા સર્જાયા અને આ પ્રકારની પરિસ્થિતિ ક્યારે પણ ઊભી નથી થઈ। આ વખતની વરસાદની પરિસ્થિતિ અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જે પ્રકારે વરસાદ વરસ્યો એ પહેલાં પણ ખાસ કરીને વાસણા બેરેજની સપાટી છે તે પાણીની સપાટી 129.50 ફૂટ જેટલી નોંધાઈ હતી, એટલે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં આપ સમજી શકો અને વિચારી શકો છો કે દૃશ્યો જેટલા બધા ભયાનક અને ભયંકર છે કે આ રિવરફ્રન્ટ છે તેની પરિસ્થિતિ કેવી છે અને વોકવે ઉપર આ પ્રકારના પાણી ફરી વળે તો પરિસ્થિતિને લઈને ખાસ કરીને કોર્પોરેશન કેટલું સજાગ હશે। તંત્રએ સજાગતાને ભાગરૂપે સવારથી જ આ રિવરફ્રન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે, વોકવે બંધ કરી દીધો છે। અહીંથી લઈને પાલડી જે સાયકલ સ્ટેન્ડ છે ત્યાં સુધી તમામ લોકો કોઈ પણ વ્યક્તિ પહોંચી શકે તેમ નથી, ત્યાંથી જ તેને બહારથી રવાના કરી દેવામાં આવે છે। અને આ પ્રકારનું નિર્ણય અને રાતના સમયે આ પ્રકારના દૃશ્યો તે ખરેખર અગમચેતીના જે ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો યથાર્થ સાબિત થઈ રહ્યું છે। સતત ઇન્ફ્લોને કારણે પાણી હજુ પણ વધે તેવી શક્યતા છે અને આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને દધીચી બ્રિજ પાસે જે વિસ્તારની અંદર જ્યાં રસ્તા ઉપર લોકો રહે છે, ઝૂંપપટ્ટી પાસે આસપાસનો જે વિસ્તાર છે તેમને પણ તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। લોકો ત્યાં પણ ભયંકર પરિસ્થિતિની અંદર આજે આખી રાત જાગશે અને ખાસ કરીને આ પરિસ્થિતિને લઈને તેઓ પણ ચિંતિત છે। જણા બિલકુલ દીપિકા, આ પ્રકારની પરિસ્થિતિ આમ જોવા જઈએ તો આ પહેલાં ક્યારેય નથી જોઈ। આ જે તસવીરો સામે આવી રહી છે, આ વખતે 100%થી પણ વધુ વરસાદ ખાબક્યો છે, લગાતાર પાણી છોડવામાં આવી રહ્યું છે। જાણવા માગીશું કે રિવરફ્રન્ટ જે છે તે ક્યાં સુધી બંધ રાખવામાં આવે છે, કારણ કે લોઅર વે પણ બંધ રાખવામાં આવ્યો હતો અને વોકવે પર હવે પાણી ઘૂસી ગયા છે ત્યારે। બિલકુલ, વોકવે ઉપર પણ પાણી ઘૂસી ગયા છે, લોવર વે પણ બંધ કરવામાં આવ્યો હતો અને આ પ્રકારનું પાણી જ્યાં સુધી નહીં ઉતરે ત્યાં સુધી કોર્પોરેશન છે તે એલર્ટ મોડમાં છે અને તંત્ર દ્વારા આ પાણી છે સીધું જે આગળ જાય, હજુ વાત જ કરી રહ્યા છે જણા, ત્યાં પગ સુધી પાણી આવવાની શરૂઆત થઈ ચૂકી છે, એટલે હજુ સુધી આગળ પાણી વધી રહ્યા છે અને ધીમે ધીમે ખાસ કરીને ઢાળ ઉપરથી પાણી જો વધારે ઉપર જશે અથવા તો વધારે વધશે તો ખૂબ જ મુશ્કેલી અને ચિંતિત ભર્યું વાતાવરણ બની જશે, કારણ કે આસપાસનો જે આગળનો વિસ્તાર છે ત્યાં સૌથી વધારે અમે જે રસ્તા ઉપરથી આવ્યા એ રસ્તા ઉપર તો રહેણાંક વિસ્તાર છે, એટલે રસ્તા ઉપર ખાસ કરીને જે ઝૂંપડપટ્ટીના લોકો છે અને ત્યાં રહેતા લોકો છે તેમની માટે પણ એક ચિંતાનો વિષય છે। ઘણા બધા લોકો કે જેઓ અહીંયા ઊભા છે અને ખાસ કરીને તેઓ એલર્ટ મોડ ઉપર પણ છે, તેમને સરકાર દ્વારા અને ખાસ કરીને તંત્ર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે। આગળ કેટલા લોકો રહેતા હશે ને અત્યારે જે પરિસ્થિતિ છે આપ અહીંયા ફરજ બજાવી રહ્યા છો કે શું છે, કેવી રીતે એલર્ટ આપવામાં આવ્યું છે? એલર્ટ કોઈ પબ્લિક નીચે ના આવી જોઈએ, બસ સૂચના આપવામાં આવી છે કોઈને અંદર ન જવાનું, કોઈને અંદર આવવા જવાનું નહીં। પાણી હશે આમાં આગળ તો અહીંથી તો મને પાણી વધી રહ્યું એવું લાગે છે, 2 ફૂટ જેટલું આરામથી આગળ પાણી હશે, એટલે પાલડીના વોકવે સુધી પાણી લીધું છે આખું
ના આખું નહીં અહીંયા દધીજી બ્રિજ સુધી હશે કેમ કે ત્યાંથી પોળો ભાગ આવી જાય છે ત્યાં સુધીની ખાલી સુભાષબ્રિજથી લઈને દધીજી બ્રિજ સુધી તંત્ર દ્વારા શું એલર્ટ આપવામાં આવ્યું છે આખી રાત તમારે અહીંયા એલર્ટ મોડ આખી રાત જી દીપિકા मनाई फरमावी देवामां आवे छे बंदोबस्त पण गोठववामां आवे छे। आभार। तो आ तरफ भरूच नजीक नर्मदा नदी नो नजारो जे छे ते पण जोवा मळ्यो। गोल्डन ब्रिज पासे पण पाणीनी सपाटी वधी रही छे। नर्मदा नदी की सपाटी 27.20 फूट नोंधाई छे। नर्मदा नदी आकाशी नजारो जुओ छो आप। जे प्रकारे नर्मदा नदी में पानी की भरपूर आवक थई रही है। एक तरफ अमदावाद में जहाँ साबरमती नदी में पानी की भरपूर आवक थी और रिवरफ्रंट नजारो मैं आपने बताव्यो। आज है भरूच की तस्वीरों एक तरफ साबरमती रिवरफ्रंट की तस्वीरों के ज्यां वॉकवे पर पानी घुसी गया है। बीजी तरफ भरूच नजीक नर्मदा नदी नजारो जो है सामने आ रो। गोल्डन ब्रिज पास पानी की सपाटी वधी है।